બોલો અંબે માતાની આજે આ વીર બાબાની વીર મહારાજની પવિત્ર ભૂમિ ઉપર આપ સૌની વચ્ચે ચૂંટણી પત્યા પછી પહેલી વાર બધા આગેવાનો આપ સૌનો આભાર માનવા માટે કરીને આવ્યા છે. એવા સ્ટેજ ઉપર માજી ધારાસભ્ય નૂરભાઈ, દાતાના ધારાસભ્ય ભાઈ શ્રી કાંતિભાઈ ખરાડી, બાપુ માતૃશ્રી, બાપુ સીનાબેન, મંજુબેન, નામ લેવા ઝાકીરભાઈ, બધા જ સ્ટેજ ઉપર બિરાજમાન સૌ વરિષ્ઠ આગેવાનો, ઠાકોર સમાજના સૌ અગ્રગણ્ય આગેવાનોમાં સન્માન્ય કલાજી, સન્માન્ય વીરાભાઈ, સન્માન્ય સોમાજી, સન્માન્ય રાજુભાઈ, સન્માન્ય જહાજી, વાઘાજી, મોહનજી, બાબુજી, શિવાજી, પરતીભાઈ, રાણાભાઈ, બપાભાઈ, આપ સૌ ક્ષત્રિય સેનાના મારા ઠાકોર સમાજના યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત છે એવી બહેનો, આમંત્રિત મહેમાનો, પત્રકારો, વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, આ પહેલી મીટિંગ એવી છે. નહીતર તો ભાઈ થાય તો છેલ્લે તો આંકડવા વાળાને એમ થાય કે હવે રહેવા જાય તો સારું ભાઈ, પણ આજ સમયની કટોકટી છે. 3 વાગે દિલ્હીની ફ્લાઇટ છે એટલે હજુ હાડા બહાર આવી ગયા છે, અમદાવાદ પહોંચવું છે. ગાડી વાળો વતન કોણ કે રાહ જોજે ખરી, પણ આને રાહ જોવા કહેવાય એવું નથી. અને આમ તો તમારી પાસે આખો દિવસ રહેવું જ હોય, પણ કામનો સમય છે અને 9 વાગ્યાનો ટાઈમ આપ્યો, પણ કીધું 12 વાગ્યા બધું ખેંચો એટલે હજી 2 વાગ્યાની ફ્લાઇટ હતી તો રદ કરી 3 વાગે કરાવી, પણ હવે 3 વાગ્યાથી હવે ખાય એમ નથી. અને એમાં પણ તમે કઈ નાના મોટો લોસ કરવો તો એ કર્યો, પણ કીધું ભેગા થયા બળદેવજીને બધા ફોન આવ્યા, અમારે દિલ્હી જવાનું અચાનક બોલાયા, એટલે કે એટલા વાગે આવવું પડશે, પણ છતાં કીધું બહુ બહુ તો તમે બધા દાજો, હું હા તો રાજધાની બાઈ છે, પણ પૂરેપૂરો ત્યાં બધાને મળીને આવીશ એમ, એટલે તમારે બધાને મળવા માટે આવીશું. લોકસભાની ચૂંટણીમાં તમે રાત દિવસ કાળી